नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય અંગ્રેજી ભાગ બે. એમાં આપણે જોઈશું પાના નંબર 13 ઉપર. અહીંયા શું છે? એક્ટિવિટીઝ, એનો મતલબ થાય પ્રવૃત્તિઓ. અહીં આપણે શરૂઆત કરીએ તો અહીં શું લખેલું છે? કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો. જો બાળકો, અહીં શું કહે છે? કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો અહીં આપણને ઉપર કેપિટલ મૂળાક્ષરો આપેલા છે અને અહીંયા નાના મૂળાક્ષરો આપેલા છે, તો આપણે કેપિટલ મૂળાક્ષરને નાના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો અહીંયા પહેલાં જોઈએ તો આપણને કયું મૂળાક્ષર છે? તો એમ ફોર મંકી. તો આપણે નાના મૂળાક્ષર એમ ફોર મંકી સાથે જોડવાનો છે. તો અહીંયા એમ ફોર મંકી નાના મૂળાક્ષર ક્યાં છે? તો અહીંયા બીજો મૂળાક્ષર છે એ નાનો મૂળાક્ષર છે. તો અહીંયા એમ ફોર મંકીને આપણે નાના મૂળાક્ષર સાથે જોડીશું. આગળ જોઈએ તો અહીંયા બીજા નંબરમાં મૂળાક્ષર છે એ શું છે? એન ફોર નેસ્ટ. તો કેપિટલ મૂળાક્ષરને નાના મૂળાક્ષર એન ફોર નેસ્ટ સાથે જોડવાનું છે. તો અહીંયા નીચે જોઈએ તો આ જે ત્રીજો મૂળાક્ષર છે એ એન ફોર નેસ્ટ, એ નાનો મૂળાક્ષર છે. તો આપણે અહીંયા એન ફોર નેસ્ટને નાના મૂળાક્ષર સાથે જોડીશું આ રીતે. આગળનું મૂળાક્ષર જોઈએ તો અહીંયા શું છે? ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જને નાના મૂળાક્ષર સાથે જોડીશું. તો અહીંયા પહેલો મૂળાક્ષર છે એ ઓ ફોર ઓરેન્જનો નાનો મૂળાક્ષર છે. તો અહીંયા ઓ ફોર ઓરેન્જને નાના મૂળાક્ષર સાથે આ રીતે જોડીશું. એ જ પ્રમાણે આગળ જોઈએ તો ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો. અહીંયા બાળકો આપણને ઉપર ચિત્રો આપ્યા છે અને અહીંયા નીચે નાના મૂળાક્ષરો આપ્યા છે. તો આપણે ચિત્રને એના નાના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો પહેલું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો એન ફોર નેસ્ટ. તો એન ફોર નેસ્ટ એટલે પહેલો મૂળાક્ષર શું આવશે? એન. તો આપણે નેસ્ટને એન સાથે જોડીશું આ રીતે. નેક્સ્ટને અહીંયા એના પહેલા મૂળાક્ષર એન સાથે જોડવાનું છે. આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શાનું આ ચિત્ર શાનું છે? તો આઉલ. આઉલ એટલે ઘુવડ. આઉલનો પહેલો મૂળાક્ષર શું આવશે? તો ઓ. તો અહીંયા ઓ જે નીચે ગોતીશું અને એની સાથે આપણે જોડીશું. તો પહેલો મૂળાક્ષર શું છે? ઓ. તો અહીંયા ઓ આઉલ, આઉલને એના પહેલા મૂળાક્ષર ઓ સાથે જોડીશું. તો અહીંયાથી ચિત્રને આપણે અહીંયા મૂળાક્ષર ઓ સાથે જોડીશું. ત્રીજું ચિત્ર જોઈએ તો અહીંયા ચિત્ર શાનું છે? મગ. તો મગને એના પહેલો મૂળાક્ષર એમ થાય, તો એના મગને એમ સાથે આપણે જોડીશું. તો અહીંયા મગનું ચિત્ર છે એને આપણે એના પહેલા મૂળાક્ષર એમ સાથે જોડીશું. તો એમ ક્યાં છે? બીજો મૂળાક્ષર એમ છે અહીંયા. તો અહીંયા મગને આપણે મૂળાક્ષર એમ સાથે જોડીશું. અહીંયા આગળ જોઈએ તો સરખા નંબર જોડો. અહીંયા આપણને ઉપર પણ નંબર આપ્યા છે અને નીચે પણ નંબર આપેલા છે. તો આપણે સરખા સરખા નંબરને જોડવાના છે. તો અહીંયા કયો નંબર છે? તો 20. તો 20ને આપણે 20 સાથે જોડવાનો છે. તો 20થી ને 20 સાથે આ રીતે જોડીશું. આગળ જોઈએ તો અહીંયા છે 21. તો નીચે આપણે મૂળાક્ષ નંબર 21 શોધવાનો છે અને આપણે જોડવાનો છે. તો 21
અને અહીંયા પહેલો જ નંબર 21 છે, તો 21 ને આપણે 21 સાથે જોડીશું. આગળ જોઈએ તો અહીંયા નંબર છે 22, તો 22 ને 22 સાથે જોડવાનો છે, તો અહીં 22 ને આપણે 22 સાથે આ રીતે જોડીશું. આગળ જોઈએ તો દરેક સેટ સાચા નંબર સાથે જોડો. અહીં આપણને નંબર આપ્યા છે અને અહીં સેટ પણ આપેલા છે, તો આપણે એ ગણી અને એના સાચા નંબર સાથે જોડવાના છે. તો આપણે અહીંયા પહેલાં ગણવાની શરૂઆત કરીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. અને અહીંયા 21. તો અહીંયા જે ખાનામાં 21 લખેલા છે એ 21 સાથે આપણે જોડીશું, તો અહીંયાથી આપણે 21 સાથે જોડીશું. આગળના ખાનામાં આપણે એ જ રીતે આપણે ગણવાના છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22. તો અહીંયા 22 ને 22 સાથે જોડીશું, તો અહીંયા 22 ને 22 ના સેટ સાથે જોડી દઈશું. આગળ જોઈએ તો બોક્સમાં આપેલ મૂળાક્ષરો શોધો અને તેના ફરતે વર્તુળ દોરો. બાળકો, અહીંયા બોક્સમાં આપણને કેપિટલ મૂળાક્ષર અને નાનો મૂળાક્ષર બંને સાથે આપેલા છે, તો આપણે અહીંયા એ પ્રમાણે શોધવાના છે. તો જે પ્રમાણે અહીંયા ઓ ફોર ઓરેન્જ કેપિટલ અને નાના મૂળાક્ષર છે, તો અહીંયા આપણે એ રીતે બંને શોધવાના છે અને એની ઉપર ગોળ કરવાના છે. તો અહીંયા પહેલો મૂળાક્ષર એન છે, બીજો એલ, આ ઓ ફોર ઓરેન્જ, તો એ પહેલા કેપિટલ મૂળાક્ષર છે, તો અહીંયા ઓ ફોર ઓરેન્જ ઉપર ગોળ કરીશું. એ જ પ્રમાણે અહીંયા પણ ઓ ફોર ઓરેન્જ છે, તો એ નાનો મૂળાક્ષર છે, તો એના ઉપર પણ ગોળ કરીશું. અહીંયા કે ફોર કાઇટ છે, તો અહીંયા ગોળ નહીં આવે. આગળ જોઈએ તો એમ ફોર મંકી, અહીંયા કેપિટલ અક્ષર અને નાના મૂળાક્ષર બંને એમ છે, તો એ અહીંયા શોધવાના છે. તો અહીંયા જે ફોર જ, તો અહીંયા ગોળ નથી કરવાનું. આગળ જોઈએ તો એમ ફોર મંકી, તો આ નાનો મૂળાક્ષર છે, તો આપણે એની ઉપર આ રીતે ગોળ કરીશું. આગળ જોઈએ તો અહીંયા ડી ફોર ડોગ છે, એફ ફોર ફિશ, એમ ફોર મંકી, તો એમ ફોર મંકી એ કેપિટલ મૂળાક્ષર છે, તો આપણે એની ઉપર આપણે વર્તુળ કરીશું. આગળ જોઈએ તો હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. બાળકો, અહીંયા હરોળમાં મૂળાક્ષરો આપેલા છે, એ મૂળાક્ષરથી જે અલગ પડતો હોય એની ઉપર આપણે ચોકડી કરવાની છે. તો અહીંયા એમ ફોર મંકી, અહીંયા પણ એમ ફોર મંકી છે, અહીંયા એન ફોર નેસ્ટ છે, એમ ફોર મંકી અને અહીંયા પણ એમ ફોર મંકી છે. તો આમાં અલગ પડતો મૂળાક્ષર કયો છે? તો એન ફોર નેસ્ટ, તો એની ઉપર આપણે શું કરીશું? ચોકડી. એન ફોર નેસ્ટ એ અલગ પડતો મૂળાક્ષર છે. આગળ જોઈએ તો અહીંયા એન ફોર નેસ્ટ, અહીંયા પણ એન છે, અહીંયા પણ એન ફોર નેસ્ટ છે અને અહીંયા પણ એન છે. અહીંયા ઓ ફોર ઓરેન્જ છે, તો અહીંયા બધા જ એન ફોર નેસ્ટ છે અને ઓ ફોર ઓરેન્જ એ અલગ છે, તો આપણે એની ઉપર શું કરીશું? ચોકડી. ખબર પડી ગઈ ને બાળકો? તો વિદ્યાર્થી મિત્રો, આજે નું આપણું હોમવર્ક છે પાના નંબર 13 ઉપર એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. તો આ જે પ્રવૃત્તિ આપણે શીખ્યા એ આપણે નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો,
ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.